तो मोटा समाचार સામે આવ્યા છે અમદાવાદના નારણપુરામાં મોદી આઈ કેર હોસ્પિટલમાં આગ લાગી છે। નારણપુરા વિસ્તારમાં આવેલી છે આ હોસ્પિટલ। આગમાં દાઝવાના કારણે પતિ પત્નીના મોત થયા છે। ખૂબ જ મોટા સમાચાર। ફાયર બ્રિગેડની ટીમ અત્યારે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને આગને બુઝાવવાની કામગીરીમાં અત્યારે ફાયર વિભાગની ટીમ લાગી ગઈ છે। નારણપુરા વિસ્તારમાં મોદી આઈ કેર હોસ્પિટલ આવેલી છે जेमां अचानक ज आग लागी गई हती। आग लागवाना कारणे एक पति पत्नी ना मौत निपज्या छे। त्यारे हालमां फायर विभागनी टीम घटना स्थळे पहोंची गई छे अने आगने बुझावानी कामगीरी अत्यारे फायर विभागनी टीमे हाथ धरी छे। नारणपुरा विस्तारमां आवेली छे मोदी आई केर हॉस्पिटल, जेमां आग लागवानी घटना बनी छे। जो के आग कया कारणोसर लागी ते कारण हजु सामे नथी आव्युं, परंतु महत्वनुं छे के आगना कारणे दाजवाथी पति पत्नी ना मौत निपज्या छे। મિહિર ભટ્ટ જોડાઈ ગયા છે સંવાદદાતા। મિહિર, આગ કયા કારણોસર લાગી અને જ્યારે આગ લાગી ત્યારે ઘટના સ્થળે કેટલા લોકો ઉપસ્થિત હતા? મનજી, આ જયમંગલ બીઆરટીએસ પાસે જે મોદી આઈ કેર હોસ્પિટલ આવી છે, ડે કેર હોસ્પિટલ છે, એટલે હોસ્પિટલની અંદર લોકોને દાખલ કરવામાં નથી આવતા। ત્યાં માત્ર સારવાર જ આપવામાં આવતી હોય છે, એટલે હોસ્પિટલની અંદર કોઈ પેશન્ટ દાખલ નહોતો। માત્ર ત્યાં સિક્યુરિટી ગાર્ડ છે અને તેની પત્ની છે, બે જણા જ રહેતા હતા। અને જે ફાયર બ્રિગેડના અધિકારીઓ જેમની સાથે વાત થઈ, તેમનું કહેવું છે કે આગ લગભગ 3 વાગ્યાની આસપાસ રાત્રે લાગી હોવી જોઈએ। જ્યારે સવારે સ્ટાફ આવ્યો ત્યારે સ્ટાફે દરવાજા ખોલ્યા ત્યારે અંદરથી ધુમાડો નીકળતો હતો। હજી પણ સતત આ 4 માળની હોસ્પિટલ છે, અંદર ધુમાડો છે। પરંતુ જે સિક્યુરિટી ગાર્ડ છે, પતિ પત્ની, તેમના મૃતદેહ સીડી આગળ પડ્યા હતા, તો અત્યારે તે મૃતદેહ બહાર કાઢી લેવાયા છે। હોસ્પિટલની અંદરથી ધુમાડો બહાર કાઢવાની જે પ્રોસેસ છે ફાયર બ્રિગેડ કરી રહ્યું છે। આગ લાગવાનું કારણ શું હતું તેને લઈને પોલીસ અને એસએસએલની ટીમને પણ બોલાવી લેવાઈ છે। પરંતુ મોટી ઘટના કહી શકાય નારણપુરા જેવા વિસ્તારની અંદર હોસ્પિટલમાં રાત્રે આગ લાગે છે, પતિ પત્નીના મોત થાય છે અને સવાર સુધી કોઈને ખબર નથી પડતી, જ્યાં સુધી સ્ટાફ નથી આવતો। તો આ તમામ મુદ્દે તપાસ ચાલુ કરી દેવામાં આવી છે માછી। જી મિહિર, બિલકુલ, જે પતિ પત્નીના મોત નિપજ્યા છે, શું તેમની ઓળખ થઈ શકી છે? બિલકુલ વંશી, આ જે હોસ્પિટલ છે તેના સિક્યુરિટી ગાર્ડ છે અને તેની પત્ની છે, તે લોકો ત્યાં રહેતા હતા। કારણ કે આ હોસ્પિટલ ડે કેર હોસ્પિટલ છે, અહીંયા કોઈ જ પેશન્ટને દાખલ કરવામાં નથી આવતા। સાંજે હોસ્પિટલ બંધ થઈ જાય છે અને હોસ્પિટલની દેખરેખ માટે જે સિક્યુરિટી ગાર્ડ અને એની પત્ની ત્યાં હોસ્પિટલમાં જ રહેતા હતા, તેવું હાલ ફાયર બ્રિગેડને પણ જાણવા મળ્યું છે। તેમની ઓળખ થઈ ગઈ છે, તેમને બોડી ત્યાંથી ખસેડી લેવાઈ છે। પરંતુ હોસ્પિટલ 4 માળની છે, ગ્રાઉન્ડ પ્લસ 4 3 માળ છે, એટલે અંદર જે હજી પણ ધુમાડો ભરાયેલો છે તેને ફાયર બ્રિગેડ અલગ અલગ મશીનોથી ધુમાડો બહાર કાઢી રહ્યું છે અને આગ લાગવાના કારણની પણ તપાસ ચાલુ કરી છે માછી। જી મિહિર, મહત્વનું છે કે રાત્રે 3 વાગે આગ લાગી હતી ત્યારે સવાર સુધી કોઈને ખબર કેવી રીતે ના પડી? શું આસપાસ સ્થાનિકોને ખબર નહોતી પડી તે અંગે કોઈ જાણકારી? બિલકુલ મનજી, મહત્વની વાત છે કે આગ લાગી અંદર 2 વ્યક્તિના મોત થઈ છે, ત્યાં સુધી કોઈને જાણ નથી થતી, ઘણી ગંભીર બાબત છે। પરંતુ આગની જે સ્થિતિ અત્યારે ફાયર બ્રિગેડના અધિકારીઓ કહી રહ્યા છે તે પ્રમાણે આગ બહારની જગ્યાએ નહીં પરંતુ હોસ્પિટલની અંદર પ્રસરી હતી, અંદર ખૂબ ધુમાડો છે। તો હવે આ જે દંપતીના મોત નીપજ્યા છે તેમનું ગુંગળાઈ જવાથી મોત નીપજ્યું છે અથવા દાઝી જવાથી, તેની પણ તપાસ કરવામાં આવી છે। હોસ્પિટલનો સ્ટાફ આવી ગયો છે, બોડી બંનેને ત્યાંથી ખસેડી લેવાઈ છે, તો મોતના કારણની પણ તપાસ થશે અથવા આ પતિ પત્ની જ્યારે આગ લાગી ત્યારે બહાર ન નીકળી શક્યા કે બીજું શું કારણ હતું, તો આ બધા જે આખું એક રહસ્ય હવે સર્જાયું છે, તો તેની પણ તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે માછી। જી મિહિર, આભાર આપનો। તો હોસ્પિટલમાં અચાનક જ આગ લાગી ગઈ હતી, હોસ્પિટલના પહેલા માળેથી પતિ પત્નીના મૃતદેહ મળી આવ્યા છે। મહત્વનું છે કે રાત્રે 3 વાગે આ આગની ઘટના બની હતી। 4 માળની આ બિલ્ડિંગ છે અને રાત્રે 3 વાગે જ્યારે આગની ઘટના બની ત્યારે સવાર સુધી કોઈને ખ્યાલ જ ના આવ્યો કે હોસ્પિટલમાં આગ લાગી છે। સવારે જ્યારે કર્મચારીઓએ હોસ્પિટલના તાળા તોડ્યા ત્યારે ખબર પડી કે અંદર આગ લાગી હતી।